જય માતાજી અમારી ચેનલ જીવન બુટી ઉપાયમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે હું આપને અપામાર્ગ નામની વનસ્પતિનો માર્ગદર્શન દઈ રહ્યો છું તો અપાના અપામાર્ગ જે વનસ્પતિ છે જેને આપણે ગામઠી ભાષામાં અઘેડો પણ કહીએ છીએ ત્યારબાદ એને ઘણા અધોગધો પણ કહે છે આ ઔષધિ ભેજવાળી જગ્યા હોય છે ત્યાં આ ઔષધિ ઉગી નીકળે છે અને હરેક પ્રાંતની અંદર આ ઔષધિ જોવા મળે છે આ ઔષધિ અતિ દુર્લભ છે અતિ દુર્લભ છે કે જેના ગુણો આપણા જે ઋષિમુનિઓએ જે લેખા છે એ ગુણો થી ભરપૂર આ ઔષધિ જે હું આપને એના વિશે ગાઈડન્સ દઈ રહ્યો છું જ્યાં સુધી મારી સુજ છે ત્યાં સુધી આપને હું આ માર્ગદર્શન આપી રહ્યો છું તો આ ઔષધિ અપા માર્ગ નામની જે ઔષધિ છે એને પહેલો મુદ્દો હું તમને કહું છું કે જે વ્યક્તિને વિછી કરડો હોય એ વ્યક્તિને આ અપાન અપામાર્ગ વનસ્પતિ જે છે એનો પાનનો રસ લગાડવો ત્યારબાદ એ અષિદ્ધિનું મૂળ લઈ આવવું અને મૂળ અને ઘસીને પાણી દ્વારા એને પાવું જ્યાં સુધી એ વ્યક્તિને જેને દંસ લાગ્યો હોય એ વ્યક્તિને કડવું પાણી ન લાગે ત્યાં સુધી પાવ કડવું લાગે એટલે એ પાણી બંધ કરી દેવો એટલે જે વિશિદઅંશની જે વેદના છે એ સમી જાય છે તો ઉત્તમ ગુણ છે આ ઔષધિનો ત્યારબાદ આના ઘણા બધી ઓલા છે કે જેને દાંત દુખતા હોય છે દંત પીડા જેને કહેવામાં આવે છે તો આ અઘેડાનું દાંતણ જો કરવામાં આવે તો એને પાયોરિયા અને દાંતની જે પીડાઓ છે કવાટ છે તે મટી શકે છે ત્યારબાદ એમના પાનનો રસ જો એના દાંત ઉપર લગાડવામાં આવે તો પણ આ પીડાઓ મટી શકે મટી શકે છે ત્યારબાદ જેને રાત આંધળાપણું હોય છે તો એને સંધ્યા સમયે સંધ્યાનો સમય હોય રાત્રિના ભોજન કર્યા પછી એક તેલો એક તોલો જેટલું ચૂર્ણ અઘેડાનું મૂળ લાવી અને એનું ચૂર્ણ બનાવીને એક તોલો ચૂર્ણ જો રાત્રિના એને ત્રણથી આઠ દિવસ ખવરાવવામાં આવે તો એને ઘણો બધો ફાયદો થઈ શકે છે આપણ એના મહત્વના ગુણ છે ત્યારબાદ કફ માટે જે વ્યક્તિને વધુ પડતો કફ હોય છે તો અઘેડાનો છોડ ઉપાડી એને સુકાવી એને બાળી એને ખાક કરી નાખવી એની જે રાખ છે એ રાખ બે તોલા જેટલી બે તોલું તો ન થાય કે બે વાલ જેટલી માફ કરશો બે વાલ જેટલી એ મધની સાથે જો ચાટવામાં આવે તો તમને કફમાંથી મુક્તિ મળે અને કફ રોગ પણ સારો થાય છે ત્યારબાદ વિશેષ આ ઔષધિના ગુણ કહું છું કે જે બાયો ને મોઢે દાગા થાય છે કરોડિયાના એ દાગ થયા હોય તો આ ઔષધિના પત્તાઓ લાવી એને હાથે મસળી અને એનો રસ જો લગાડવામાં આવે તો એ કરોડિયા નામનો જે રોગ છે એ પણ મટી શકે છે માટે પથરી જેને થઈ હોય છે જે જે વ્યક્તિને પથરી હોય છે એ વ્યક્તિને આ ઔષધિને બાળી અને એનો જે ક્ષાર છે ક્ષાર લઈ અને ત્યારબાદ ગોખરું ગોખરું અને આનો ક્ષારનો ઉકાળો કરીને જો પીવામાં આવે તો ગમે તેવી પથરી હોય તે પણ ચૂરે થઈ જાય છે અને નીકળી જાય છે ઇથી વિશેષ જો તમને વાત કરું આ વનસ્પતિ દુર્લભ વનસ્પતિની તો જે બહેનોને ડિલિવરી સમયે જે પ્રસવ જે કહેવામાં આવે છે એ વખતે બહુ કસડાતી હોય ત્યારે આવા સમયે સમજદાર વ્યક્તિએ રવિ પુષ્યામૃત યોગની અંદર અઘેડાને આમંત્રણ આપી અને એના મૂળ લે આવવાના અને એ આપના ઘરની અંદર ઊંધા લટકાડી દેવાના જ્યારે પણ આવો પ્રસંગ બને કોઈને પણ એ સ્ત્રીને કસડાતી હોય ત્યારે એના અંબોળામાંનું એક મૂળ રાખવામાં આવે તો એને તાત્કાલિક પ્રસવ થઈ જાય છે ડિલિવરી થઈ જાય છે પણ ખાસ નોંધ તમને એ કહું છું કે તેમાં હોશિયાર બાઈ જોઈએ કે આ બાળકનો જન્મ થયા પછી તાત્કાલિક અંબોળામાંથી આ મૂળ કાઢી લેવું જોઈએ જો આ મૂળ કાઢવામાં ન આવે તો આરતો આખું બારોબાર નીકળી જાય છે માટે કરીને તાત્કાલિક આ મૂળ કાઢી લેવું જોઈએ અને એને પાણીમાં પધરાવી દેવું જોઈએ આવળા મોટા એના ગુણો છે કે જેના ઘણા બધા ગુણો છે આપણે મારે સમજાવવા છે નેક્સ્ટ ટાઈમ વિડીયાની અંદર હું ઘણા બધા ગુણો આપને જણાવીશ આપને મિત્રો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલ જીવન બુટ્ટી ઉપાયને આપ સબસ્ક્રાઈબ કરજો સાઈડમાં બેલ બટન છે તેને દબાવજો લાઈક કરજો જેથી કરી હું આપને અવનવા વિડીયોઓ જ્યાં સુધી હું જાણું છું એ બધા વિડીયો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જય માતાજી